नमस्कार समाचार जस्टिन साथे हूँ ध्रुविशा आपनी साथे समाचारों की शुरुआत करिए। वाबावाड़नी लड़ाई में हवे समाज ना खोड़े पागड़ी। भाजप उम्मीदवार स्वरूप जीए समाज सामे पागड़ी उतारी। बाबरवा ठाकुर समाज की बैठक में एक थवा हाकल करी। स्वरूप जी ठाकुर कहू पागड़ी नी लाज समाज राखशे। भाजप दरेक समाज ने साथे राखी चाले छे। आ चूंटणी हूँ नहीं पण समाज लड़शे। એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું કે આ પાઘડી લાજ તમારે રાખવાની છે। હું તો માત્ર કપરીક છું, એક નિશાન રૂપ। એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું કે આ પાઘડી લાજ તમારે રાખવાની છે। હું તો માત્ર કપરીક છું। અને આજ મુદ્દે ન્યૂઝ વોરમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। વિજય, વાવમાં વટની લડાઈમાં હવે પાઘડીની એન્ટ્રી। બિલકુલ, પાઘડીની એન્ટ્રી એટલા માટે છે કે વાવમાં વટની લડાઈની સાથે સાથે સામાજિક સમીકરણોની પણ લડાઈ છે। કારણ કે ભાભરની અંદર જે બેઠક મળી હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઠાકોર સમાજના ધારાસભ્યો અગ્રણીઓ અને આજુબાજુના ગામમાંથી જે વાવ બેઠકની અંદર આવતા જે ગામડાઓ છે ત્યાંના અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર જે કાર્યક્રમ થયો હતો તેની અંદર આ જે ચૂંટણી છે તેને અનુલક્ષીને ચર્ચાઓ થતી હતી। જ્યારે વાવના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે એ પણ એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા। એટલે હવે ત્યાં તેમણે મતદારોને અપીલ કરતા એવું કહ્યું છે કે જો કે ઠાકોર સમાજની પર્ટિક્યુલર એક બેઠક હતી જેની અંદર તેમણે અપીલ એવી કરી કે ઠાકોર સમાજે મને આ પાઘડી પહેરાવી છે કારણ કે જ્યાં એમનું સન્માન કરવામાં આવ્યું હતું એટલે એ પાઘડી ઉતારતા તેમણે કહ્યું કે હવે આ પાઘડીની લાજ ઠાકોર સમાજે રાખવાની છે। એટલે કે સામાજિક તાણાવાળામાં રમાઈ રહેલી આ ચૂંટણીના જંગની અંદર સમગ્ર મુદ્દો છે તે ક્યાંક ને ક્યાંક હવે સામાજિક સમીકરણો પણ નિર્ભર છે, પરંતુ મહત્વનું એ પણ છે કે વાવની ચૂંટણીની અંદર જો કે અગાઉ પણ જે ચૂંટણીઓ લડાઈ છે તેની અંદર પણ જ્યારે સામાજિક સમીકરણો સાધવાના હોય ત્યારે ઉમેદવાર સ્વાભાવિકપણે છે તે આ રીતે સમાજ સામે છકી જાય છે। જો કે એમણે એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તમામ સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, ઠાકોર સમાજને પણ જો પોતાનો વિકાસ કરવો છે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, જો કે હું તો માત્ર નિમિત્ત છું પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી અને દરેક વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે એટલે આ ચૂંટણી ઠાકોર સમાજ લડે છે, આ પ્રકારનું નિવેદન સ્વરૂપજી ઠાકોરે આપ્યું છે। જો કે અત્યારે વાવની અંદર આજે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે 3 વાગે કે કેટલા ઉમેદવારો વચ્ચે, કારણ કે આજે ફોર્મની સ્ક્રુટીની બાદ છે આધિકારિક જે ઉમેદવારો અંગેનું યાદી છે 3 વાગે ક્લિયર થયા બાદ એક ચિત્ર એ પણ સ્પષ્ટ થશે કે વાવની અંદર ખરેખર ત્રિપાંખીઓ જંગ જામશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જે બળવાખોર નેતાઓ છે તે ક્યાંક બેસી જાય છે એ પણ જોવાનું રહેશે આજે। જો વિજય, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું। જે પાઘડી પહેરાવી એની લાજ આજે સમાજને રાખવાની છે, તો સમાજ આની લાજ રાખી અને આ સમાજને ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાચવતી હોય, દરેક 18 આલમને સાથ સહકારમાં રાખતી હોય અને દરેક સમાજનો વિકાસ કરતી હોય તો આપણી સમાજનો પણ વિકાસ કરવો છે। આપણે સમાજના વિકાસ કરવા માટે તમે જે મને પાઘડી પહેરાવી છે એ પાઘડીની લાજ તમે રાખશો તો આવનારા સમયમાં 13 તારીખે વોટિંગ છે અને 23 તારીખે એનું રિઝલ્ટ છે। તો આજ હું તમને મારા વતી હું તમને કહું છું કે આ ચૂંટણી હું નથી લડતો, આ ચૂંટણી સમાજ લડશે, આ ચૂંટણી સમાજને લડવાની છે। જો ચૂંટણી સમાજ ઉપાડશે અને સમાજના વિકાસ માટે લેવા પ્રયત્નો કરશે તો આ ચૂંટણી તમારે જીતવી એક શૈલી જ છે। એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમારી સામે પાઘડી ઉતારીને વિનંતી કરું કે આ પાઘડીની લાજ તમારે રાખવાની છે।